ડીસાના રાણપુર ગામે ક્રૂરતાનો એક નવો કેસ સામે આવ્યો છે. ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રાણપુર ગામે રહેતા શ્રમજીવી પતિને તેની પત્ની અને પ્રેમીએ સાથે મળી ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યો હતો. જોકે આ ઘટનાની જાણ ગામના સરપંચ તથા આગેવાનોને થતાં રાણપુર ગામે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી અને પત્નીની ચુંગાલમાંથી પીડિત પતિને છોડાવ્યો હતો. બનાસકાંઠાની આ ચકચારી ઘટના જોઈએ તો ડીસાના રાણપુર ગામે રહેતા શ્રમજીવી જયંતિભાઈ નામના ઈસમના ઘરમાં તેમના સગા તરીકે તેમની પત્ની એક વ્યક્તિને લાવી હતી. જોકે બહારથી આવેલો પ્રકાશ નામનો આ વ્યક્તિ ઘરમાં મહેમાન બનીને રહેતો હતો. જોકે પ્રકાશનું વર્તન શંકાસ્પદ જણાતા પતિ જયંતિભાઈએ તેની પત્નીને ઠપકો આપ્યો હતો અને મહેમાન બનેલ પ્રકાશને પોતાના ઘરમાંથી દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ જીવણભાઈની પત્નીએ પ્રકાશનો પક્ષ લીધો હતો અને પતિને કહ્યું હતું કે પ્રકાશ તો ઘરમાં જ રહેશે, તું જતો રહે. જોકે તે બાદની ઊભી થયેલી તકરાર ઉગ્ર બની હતી અને બાદમાં એ પ્રેમિકા એવી પત્નીએ પોતાના પતિને પ્રેમી પ્રકાશની મદદથી એક ઝાડ સાથે બાંધ્યો હતો અને બાદમાં પ્રેમી પ્રકાશ અને પ્રેમિકા પત્નીએ સાથે મળી સામૂહિક હુમલામાં પતિની તબિયતથી ધોલાઈ કરી હતી. સરપંચ ને કે ફોન કરું કે સરપંચ ને અને કે પોલીસ સ્ટેશન માં ફગાડો કે દારૂ પીજો છે આરામ મારા છે તોડા છે. અને પછી શું ખબર છે, એ રહી બે મસ્તી કરતા પડી જત કે તારા ઉપર લખાવું. મારો કે મામા નો છોકરો કે એમ છે, એટલે મેં કીધું બાર નો વ્યક્તિ આપણા ઘર ગામમાં ચાલે નહીં, કીધું કોરોના ના કારણે. એટલે કે હીરે શું કેવા માંગે છે કે હીરે વ્યક્તિ ચાલશે પણ તું ચાલશે નહીં. એટલે શું કર્યું તમારી જોડે એમણે, એ લોકોએ શું કર્યું તમને? મને પાવડો છોડ્યો માથામાં અને કે તને મારી નાખવાની ધમકી મને આપી. કોણે પાવડો માર્યો? પાવડો પ્રકાશ જયંતિજી વઢવા. આ બાબતે તમે પોલીસને જાણ કરી ખરી? ના, સરપંચ સર કહેવામાં આવે છે હવે જાણ કરવાનું. જોકે લાકડીઓ અને ધોકાઓના મારથી ચિત્કાર કરતા પતિએ મદદ માટે બૂમો પાડતા આજુબાજુના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી અને સરપંચે આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી પોલીસ સાથે મળી ઝાડ સાથે બાંધેલા જીવણભાઈને છોડાવ્યા હતા. મને રાણપુર આદરણભાઈ સરપંચ બોલું. મને ગામ લોકોનો ભણાયા કે આ લોકો જીવણજી ગણેશજી ઠાકોર અને બહુ એની બૈરી અને એનો બીજો રખાત હતો, એ બંને બહુ મારતા હતા. પછી હું આવ્યો દોડીને તો એ બધા દોડી ગયા. પછી અને બાંધેલી હાલતમાં તો પછી મેં કીધું મારે તો છોડવું નહીં. ગામવાળાને ભેગા કર્યા, મેં કીધું ભાઈ આપણા ગામમાં આવી ઘટના બનેલી છે. એ ગામવાળા બધા આવ્યા તો કે આપણે પોલીસને જાણ કરીએ. મેં જાણ પોલીસને કરી, પોલીસ આવી, પછી પોલીસ બી આવી અને એને છોડાયો. અને આવી રીતે આ ગામમાં કૃત્યો આવો ખરાબ કરે એટલે આ તો ચાલે નહીં. એટલે મેં એને કીધું કે ભાઈ કે તો આને પૂરીપૂરી આની સજા થવી જ જોઈએ. આમ રાણપુર ગામે પત્ની અને તેના પ્રેમીએ પોતાના પતિને ઝાડ સાથે બાંધી કુર્તાપૂર્વક માર મારી પીડા આપતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
જો કે પોલીસે આ મામલે પીડિત પતિના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે।